नमस्ते विद्यार्थी मित्रों, धोरण त्रण विषय आसपास जेमां आजे आपणे पाठ सात अनोखो संवाद ए पाठनो अभ्यास करीशुं। अनोखो संवाद एटले अलग प्रकारनी वातचीत। अहीं कहे छे रमत रमीए। हवे आ रमत छे ए तमे घणी वखत रमी ज हशे के जेमां एक्शन करी अने आपणने सामेवाळा मित्रने ए समजावानुं होय छे के तमे कई वस्तु नी एक्शन करी छे। धारो के तमे चा नी एक्शन करता हो तो तमारो मित्र ए तमारी एक्शन उपर थी एटले के तमारा अभिनय उपर थी ओळखी बतावशे कि तमे शुं कहेवा मांगो छो। तो आवी जे रमत छे ए तमे पण अलग अलग प्रकारना अभिनय करी अने अत्यारे तमारा वडील जोड़े ए रमत रमशो जेथी तमने वधु ख्याल आवशे। तो तमे रमत रमी हसे। हवे आवो आपणे अहीं केटलीक प्रश्नो जोईए। आ रमत तमने केवी लागी? तो आ रमतमां तमने खूब मजा आवी हसे। तमारा वडीलोए पण तमने केटलीक वात शीखवाड़ी हसे, एटले के केटलाक अभिनय करता शीखवाड्या हसे। तेमना अभिनय परथी पण तमे केटलीक वस्तु समझी गया हसो, बराबर ने? हवे कहे छे, शुं तमने बोल्या वगर अभिनयथी रजू करवानुं मुश्किल लाग्युं? तो ना, केटलीक वखत आपणने એ સામેવાળાને એક્શન કરી અને સમજાવતા મુશ્કેલ લાગતું નથી। શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે? તો હા, જે લોકો બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, તેઓ એક્શનથી એટલે કે ઈશારાથી વાતચીત કરે છે। આ ઉપરાંત તમે નાટકોમાં કે ટેલિવિઝનમાં પણ ઈશારાથી વાતચીત કરતા તો જોયા જ હશે। લોકો આ રીતે ક્યારે વાત કરે છે? તો જે બોલી ન શકે, સાંભળી ન શકે ત્યારે આ રીતે વાત કરે છે। ઉપરાંત કોઈ નાટકમાં, અભિનયમાં અને ઇમરજન્સી કોઈ પણ વસ્તુ હોય તો ત્યારે આપણે ઈશારાથી વાતચીત કરતા હોઈએ છીએ અને સામેવાળા વ્યક્તિ પણ સમજી જતા હોય છે। તો વિદ્યાર્થીઓ, તમને પણ સમજાણું ને, જે આપણે એક્શન દ્વારા એક રમત રમીએ છીએ એ જ પ્રકારની આ રમત છે। નીચે આપેલા ચિત્રને જુઓ। ચિત્રમાં બાળકો એકબીજા સાથે ઈશારા દ્વારા વાત કરે છે। અહીં તમે જોશો તો આ બે બાળકો છે, તેઓ ઈશારાથી એકબીજાને પોતાની વાત સમજાવે છે, જેમ કે તું મસ્ત લાગસ, મને તું ગમસ, મને તું સારી લાગસ, આવી રીતે તેઓ ઈશારાથી એકબીજા સાથે વાતચીત કરે છે। મોટે ભાગે બધા બોલી અને સાંભળી શકે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ બોલી કે સાંભળી શકતા નથી। આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે, એટલે કે ઈશારાથી વાત કરે છે। તેઓ બીજા લોકો શું કહેવા માંગે છે તે તેમના હોઠના હલનચલનથી અને હાવભાવથી સમજે છે કે જે બોલી શકે છે તેઓ શું કહેવા માંગે છે। તો તે જ્યારે વ્યક્તિ બોલે ત્યારે એના હોઠનું જે હલનચલન થાય છે, તેના ચહેરાના જે હાવભાવ થાય છે, તેના પરથી આવા મૂકબધિર લોકો સમજી જાય છે કે તેઓ શું કહેવા માંગે છે। આપણે બધા વિવિધ કામ કરી શકીએ છીએ। આપણામાંથી ઘણું સારું ગાઈ શકે છે, કોઈ સારી કવિતા લખી શકે, કોઈ ઝડપથી વૃક્ષ પર ચડી શકે, તો ઘણા ઝડપથી દોડી શકે, ઘણા સારું દોડી શકે, એટલે આપણે બધા આપણી કેટલીક બાબતમાં વિશેષ છીએ। શાળામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ। તમે જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી તેઓ પણ શાળાએ જઈ લખી અને વાંચી શકે છે। શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે। આમ તમે પણ કેટલીક બાબતોમાં વિશેષ હશો, કે કોઈને રમતમાં ખૂબ જ આગળ હશે, કોઈ ચિત્ર દોરવામાં આગળ હશે, તો કોઈ ભણવામાં આગળ હશે। આવી રીતે બધામાં અલગ અલગ પ્રકારની વિશેષતાઓ હોય છે અને આપણી સાથે કેટલાક એવા અપંગ વિદ્યાર્થી પણ ભણતા હોય છે, વિકલાંગ ભણતા હોય છે, કે ઘણી વખત જેઓ વ્યવસ્થિત રીતે બોલી શકતા નથી તેવા વિદ્યાર્થીઓ પણ આપણી સાથે ભણતા હોય છે। તો તેઓને લોકો ઈશારાથી ભણાવે છે, ઈશારાથી બધું શીખવવામાં આવે છે। ચાલો એક એવા બાળક વિશે વાંચીએ જે સાંભળી શકતો નથી છતાં પણ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે। જુઓ, અહીં
नंदू अने चकू ए बने भाई बहन छे। हवे नंदुनी जे बहन छे ए सांभळी सकती नथी, अहीं कहे छे मारी बहन सांभळी सकती नथी। जो नानी छोकरी छे चकू जे नंदुनी बहन छे ते सांभळी शके नहीं, ते जन्मथी ज बहरी। एनो मोटो भाई नंदू, नंदू अने चकू हमेशा साथे रमे। चकू सरस मजानो पियानो वगाड़े ते सांभळती नथी, जो ते सांभळती नथी छतां पण एटलो सुंदर पियानो वगाड़े छे, छतां ते खूब ज सरस वगाड़े छे, ते सौने नचावे छे अने रमाड़े छे। बन्ने साथे शाळामां जाय छे અને સાથે સાથે શાળામાં જાય અને સાથે સાથે પરત એટલે પાછા પણ આવે છે। નાની ચકુને શાળામાં ખૂબ મુશ્કેલી પડે છે, કારણ કે તે સાંભળી શકતી નથી, આથી શિક્ષક જે બોલે એ તે સાંભળે નહીં, આથી તેને સમજાતું નથી, તો આવી રીતે તેને ભણવામાં ખૂબ મુશ્કેલી પડે છે। કોઈ કશું પણ બોલે ચકુ સાંભળી શકે નહીં। એક દિવસની વાત છે, નંદુએ ચશ્મા પહેર્યા હતા, ચશ્મા કાળા રંગના હતા। મેં મારા ચશ્માની વાત એટલે કે કાળા ચશ્માની વાત ચકુને કરી, એટલે ચકુને ચશ્મા જોવા હતા, મારી પાસે કાળા ચશ્મા હતા। ચકુને ચશ્મા ગમ્યા, તે ખુશ થઈ, દોડતી દોડતી પિયાનો પાસે ગઈ, તેણે ખુશ થઈ પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું। આમ જ્યારે જ્યારે ચકુ ખુશ થતી ત્યારે તે પિયાનો વગાડતી, તો આવી રીતે તે ઈશારાઓથી પોતાની ખુશી વ્યક્ત કરે છે। તે ખૂબ ખુશ થાય ત્યારે તેના ચહેરાના હાવભાવ પરથી નંદુને ખ્યાલ આવી જાય છે કે આજે ચકુ ખુશ છે। અહીં તમે જોઈ શકો છો કે નંદુએ જે કાળા ચશ્મા પહેર્યા છે તે ચકુને જોવા છે, આથી તેની પાસેથી ઈશારાથી માંગે છે। અને ચકુ પણ જાણે નંદુને કહેતી હોય કે તું ખૂબ જ સુંદર છે એવું લાગી રહ્યું છે। તો આમ કેટલાક એવા પણ લોકો હોય છે કે જે સાંભળી શકતા નથી, છતાં પણ તેઓ બધી વાત સમજી જતા હોય છે। તો આપણે પણ તેઓની લાગણી સમજવી જોઈએ અને તેઓના પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ, તેમને ધુતકારવા જોઈએ નહીં, પરંતુ આપણા દરેક કાર્યમાં તેઓને પણ સામેલ કરવા જોઈએ। આ પણ વળી નવું, જુઓ વિદ્યાર્થીઓ આપણી આંખો છે ને એ પણ ઘણું બધું કહે છે। બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથ પગથી ઘણું બધું આપણને કહેતા હોય છે। તેઓ ખૂબ સમજી પણ શકે છે કે નાનો બાળક હોય જ્યારે બોલતા ન શીખ્યો હોય ત્યારે તેને આંખ અને ચહેરાના હાવભાવ પરથી તે આપણને ઘણું બધું સમજાવે છે। જેમ કે ચહેરો એ આપણો અરીસો છે, અહીં તમે જોઈ શકો છો કે બે બાળકના ફોટા છે, જેમાંનું પહેલું જે બાળક છે એ ખૂબ જ ખુશ દેખાય છે, તેના ચહેરા ઉપરથી એવું લાગે છે, જ્યારે બીજું બાળક છે એ નાખુશ દેખાય છે, તે જાણે કે બીમાર હોય અથવા તો તેનું કોઈ કાર્ય અધૂરું રહી ગયું હોય એ રીતે તે નિરાશ દેખાય છે। તો સમજ્યા ને બાળકો, આવી રીતે ચહેરાના હાવભાવ, તેની આંખો, એના ઉપરથી પણ આપણે સમજી શકીએ છીએ કે તેઓ આજે કઈ રીતના છે, ખુશ છે કે ના ખુશ છે। ચલો વિચારો ને કહો, 6 થી 8 મહિનાના બાળકનું અવલોકન કરો કે 6 થી 8 મહિનાના બાળક છે એ બોલી શકશે નહીં, પરંતુ જ્યારે તેને ભૂખ લાગશે ત્યારે તે રડશે, અથવા તો તેને કંઈ થતું હશે ત્યારે પણ તે રડવા લાગશે, અને જો તેની ભૂખ સંતોષાઈ ગઈ હશે, તેની ઊંઘ થઈ ગઈ હશે, તે એકદમ તંદુરસ્ત હશે ત્યારે તે તમારી સાથે રમશે પણ ખરા। તો આ તેમના ચહેરાના હાવભાવ પરથી આપણે બધું જાણી શકીએ છીએ। તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે? તો જ્યારે બાળક હસે છે, રડે છે અથવા તો પોતાના હાથ પગ હલાવે છે ત્યારે તે તેના માતા પિતાને ઘણી બધી વાતો સમજાવી શકે છે। રંગ પૂરો, ચિત્રમાં આંખ, નાક અને મોઢું નથી, અહીં તમારે રંગ પૂરવાના નથી, પરંતુ તમારે ચિત્રમાં આંખ, નાક અને મોઢું દોરવાના છે, તમારે બનાવવું પડશે। પણ આપણે કઈ રીતે દોરવાના છે? તો ચહેરાના હાવભાવ એ રીતે દોરવાના છે કે જેમાં આપણે વિગત આપી હોય, જેમ કે આ આફતાબ છે, તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે, તે
ઉદાસ છે તેનો ચહેરો કેવો લાગશે? તો તમે અહીં જોઈ શકો છો કે અહીં આફતાબ છે તો એનો ચહેરો, આંખ, નાક, મોઢું મેં દોરી બતાવ્યા છે કે તે ખૂબ જ ઉદાસ હોય તેવું લાગે. ત્યારે આપણે તેના હોઠ છે એ હસતા હોય તેવા નહીં દોરીએ, બરાબર ને? નહીં તો તે ખુશ દેખાશે. આવી રીતે તેનો ચહેરો ઉદાસ હોય એ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી દોરવાનું છે. આવો આગળ જોઈએ. આ જુલી છે. હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે. તે ઘણી ખુશ છે. તેનો ચહેરો કેવો હશે? તો આપણે તેનો ચહેરો ખુશી બતાવતો જોઈએ. તો તેની આંખ, તેના નાક તમે જોઈ શકો છો, તેના હોઠ કે થોડું એ ખુશ હોય, તે હસતી હોય એ રીતનો તેનો ચહેરો આપણે દોરીશું. હવે જો આ ઋત્વાની માતા છે. આજે ઋત્વા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ. બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તેની માતાના ચહેરા પરનો ભાવ કેવો હશે તે તો તમે સમજી જ ગયા હશો કે તેની માતા ગુસ્સે થયા હશે. અહીં તમે જોઈ શકો છો કે મેં તેનો ચહેરો અલગ પ્રકારનો દોર્યો છે. તેના આંખ, નાક અને હોઠ અલગ પ્રકારના દોર્યા છે. તો તેની માતા ગુસ્સામાં લાગે એ રીતનો તમને તેનો ચહેરો દોરવાનો છે. અહીં મેં તમને બતાવ્યો છે. હવે આગળ જોઈએ. આ રેહાના છે. તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું. રેહાનાનો ચહેરો કેવો દેખાશે? તે ખૂબ જ ડરી ગઈ હોય એવું દોરવાનું કે રેહાના છે એ ખૂબ જ ડરી ગઈ છે. અહીં તમે જોઈ શકો છો કે મેં જુલીના, અફતાબના, ઋત્વાની માતાના અને રેહાનાના ચહેરા અલગ પ્રકારના દોર્યા છે. તો આવી રીતે તમે પણ તેનો ચહેરો પાઠ્યપુસ્તકમાં દોરશો કે ડર લાગે ત્યારે આપણો ચહેરો કેવો હોય છે, આપણે ખુશ હોઈએ ત્યારે આપણો ચહેરો કેવો હોય છે, ગુસ્સામાં કોઈ હોય ત્યારે એમનો ચહેરો કેવો હોય છે. તો આવી રીતે ખુશી, ડર, ગુસ્સો એ દરેક વસ્તુ છે એ આપણે લોકોના ચહેરા પરથી જાણી શકીએ છીએ. તમે પણ તમારા મમ્મી પપ્પાના ચહેરા ઉપરથી તમે જાણી જ લેતા હશો કે તે ક્યારે ખુશ છે, ક્યારે તમને વઢશે, ક્યારે તમારા પર ગુસ્સો કરશે. એટલે એના ચહેરા ઉપરથી તમે અમુક કાર્ય કરતા બંધ પણ થઈ જશો અને અમુક કાર્ય કરવામાં તેમના ચહેરા ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આજે મને આ કામ કરવાની રજા મળશે. તો આવો અનુભવ તમને હશે જ. કોઈકના ચહેરા તરફ જોઈ આપણે કહી શકીએ છીએ કે માણસ ખુશ છે કે દુઃખી છે કે ગુસ્સામાં છે. હવે તો તમને સમજાઈ ગયું હશે. તમે કંઈક તોફાન કર્યું હોય ને તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈને જ જાણી જશે કે આવું તમારી સાથે કદી બન્યું છે કે તમારાથી કંઈ તોફાન થયું હોય કે કઈ વસ્તુ તૂટી ગઈ હોય. તમારી માતા તમને જોઈને જ કહી શકશે કે આજે શું થયું છે, બરાબર ને? આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણી પહોંચાડવામાં આવે છે, એટલે કે લાગણીને સમજવામાં આવે છે. તેને મુદ્રા અને ભાવ કહેવાય છે. નૃત્યમાં તમે જોશો તો આવી અલગ અલગ પ્રકારની મુદ્રાઓ હોય છે. આપણા ચહેરા ઉપરના હાવભાવ અલગ હોય છે. આઈબ્રો ઊંચા નીચા થતા હોય એ પ્રમાણેના અલગ અલગ ભાવ દર્શાવાય છે. જુઓ, આ મુદ્રાઓ કરો તમે પણ. અત્યારે ચિત્રમાં બતાવેલી મુદ્રાઓ છે એ તમારા હાથે કરો અને નવી શીખો. તમે જોઈ શકો છો એક નંબરની, બે નંબરની, ત્રણ નંબરની, ચાર નંબરની આવી અલગ અલગ મુદ્રાઓ તમે કરો. મજા આવી ને બાળ મિત્રો? ચાલો હવે જો અહીં એક વાર્તા છે, સરસ મજાની છે. ચિત્ર ઉપરથી વાર્તા બનાવતા તમને તો આવડતી હશે, છતાં આપણે બનાવીએ. જો એક સરસ મજાનું ગામ હતું. ગામના પાદરે એક સરસ મજાનું ઝાડ હતું. એ ઝાડમાં ખિસકોલીબેન રહેતા હતા. એ એટલા આનંદી હતા અને ખૂબ જ રમતિયાર હતા. તે હંમેશા આનંદમાં રહેતા અને તેના મિત્રો જોડે તે ખુશી ખુશી રમતા. હવે એક વખત ખિસકોલીબેનને એમ થયું કે હું મારા ઘરે મારા સૌ મિત્રોને જમવાનું આમંત્રણ આપું, મને તો પાર્ટી કરવી છે. આમ ખિસકોલીબેને તેના ઘરે પાર્ટી કરી. તો સૌ પ્રથમ તે શું કરે છે? તો ખિસકોલીબેન છે એ બધા જ મિત્રોને આમંત્રણ આપવા જાય છે કે આજે આપણે મારા ઘરે
पार्टी कई करीशू। आम खिस्कोली बेन बधाने आमंत्रण आपी आवी छे। पछी घरे आवी अने कढ़ाई में सौ प्रथम ते पूरी बनावे छे। तमे चित्र में जोई सको छो पूरी बनी गई। पछी ते खीर बनावे छे अने जेवी खीर बनी गई तो तेनी सुगंध तो एकदम बारे आवी गई। एनी सुगंधथी तेना दरेक मित्रों छे ए क्यां पहोंची गया हशे? हाँ, सरस खिस्कोली बेनना घरे पहोंची गया। तमे अहीं जुओ तो काबर, कागरो, माखी अने उंदर आवी रीते खिस्कोली बेनना दरेक मित्रों तेमना घरे आव्या अने बधाए संपीने खीर अने पूरीनी मजा माणी अने तेओनी पार्टी उजवी। तो विद्यार्थीओ, आપણો આ સાતમો પાઠ અહીં પૂર્ણ થાય છે। હવે તમને જે લેસન આવે તે સારા અક્ષરે તમે નોટમાં લખશો અને તમે નિયમિત લેસન કરો છો ને, ખૂબ જ સુંદર રીતે તમે આ બધું બાકી નોટમાં લખશો જે હું તમને લેસન આપું છું એ। આભાર।